નમસ્કાર, એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પત્રકાર એકતા સંગઠન દ્વારા ડીસા નગરપાલિકાના નવા પ્રમુખ તથા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈની લીધી શુભેચ્છા મુલાકાત. સમગ્ર ગુજરાતના તમામ પત્રકાર એકતા સંગઠન મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં જિલ્લા તાલુકા વાઇઝ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીની આગેવાની હેઠળ પત્રકાર એકતા સંગઠન એકતાના દર્શન કરાવી રહ્યા છે. ત્યારે પત્રકાર એકતા સંગઠન ડીસાના દ્વારા ડીસા શહેરના નગરપાલિકાના નવા પ્રમુખ કાંતિલાલ સોની અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગઢવી સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી અને શહેરની વિકાસ કામોમાં પત્રકાર એકતા સંગઠનનો સાથ સહકાર આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. જ્યારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ બીવી પટેલની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી અને શહેરના પોલીસની કામગીરીમાં સહકાર આપવા આવે તેવી ખાતરી આપી હતી અને શહેરમાં કાનૂન વ્યવસ્થા થકી સામાન્ય માણસોને ન્યાય આપવાના પીઆઈને અપીલ કરવામાં આવી હતી. દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિઓને અંકુશ રાખવામાં આવે તેવી દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પીઆઈ પાસે આશા રાખવામાં આવી હતી. જ્યારે પત્રકાર મિત્રો ઉપર થતા ખોટા કેસો બાબતે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ બીવી પટેલ દ્વારા પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારો તેમજ સભ્યોને ખાતરી આપી હતી અને વેરિફિકેશન કર્યા વગર કોઈપણ પત્રકાર મિત્રો ઉપર એક્શન લેવામાં આવશે નહીં. સાથે સાથે પીઆઈ દ્વારા પત્રકાર એકતા સંગઠનના તમામ મિત્રોને પોલીસની કામગીરીમાં સહકાર આપવામાં આવે તો શહેરમાં ખુશ શાંતિ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આજના પત્રકાર એકતા સંગઠનના નગરપાલિકાના પ્રમુખ શ્રી શિલ્પાબેન માળી એમના સામાજિક કારણોસર રજા ઉપર ઉતરેલ છે. પાર્ટીએ મને પ્રમુખ તરીકેનો ચાર્જ આપ્યો છે. એ બદલ પાર્ટીના અમારા મોવડીમંડળના સભ્ય આગેવાનો શ્રીઓ, નેતાઓ શ્રીઓ, જિલ્લાના આગેવાન શ્રીઓ, દિશાના અમારા ધારાસભ્ય શ્રી શ્રીકાંતભાઈ પંડ્યા, મગનભાઈ માળી, શહેર સંગઠન અને સાથી મારા દરેક સદસ્ય શ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે પત્રકાર એકતા સમિતિના સભ્યો દરેક મારું સ્વાગત કરવા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ડીસા શહેરની અંદર જે 4 વર્ષની અંદર વિકાસ થઈ રહ્યો છે એને વેગ આપવામાં આવશે. કોઈ પણ કામ હશે તો લોકોનું સુખાકારી જે બી હશે અમે તાત્કાલિક એને પૂર્ણ કરવાની પૂરી કોશિશ કરશું. ડીસાને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે પૂરા પ્રયત્નો કરશું. પ્રમુખશ્રીના ચાર્જ લીધા પછી જે શહેરી સમસ્યાઓ છે એના માટે એ જાગૃત છે અને એમને આ પહેલાં પણ એક બેઠક કરી તમામ સભ્યોની, તમામ સ્ટાફની અને શું કામો કરવા એની એક જાગૃતતા દેખાડી છે અને હવેથી જે પણ શહેરના શહેરની જે પણ સમસ્યાઓ છે, જે પણ વિકાસના કામો અત્યારે ચાલુ છે એને વધુ વેગવંતા બનાવી અને આવનારા સમયમાં સ્વચ્છ અને સુંદર દિશાનું નિર્માણ થાય એ માટેનો સહિયારો પ્રયત્ન કરવામાં આવશે.